નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નવસારી જિલ્લા પોલીસ તથા મહિલા સુરક્ષા સમિતિની બહેનો દ્વારા નારીવંદન ઉત્સવની ઉજવણી ચાલી રહી છે. વાત જો કરીએ તો 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ જે ખરી એ નારીવંદના ઉત્સવ નિમિત્તે ફાળવવામાં આવેલ એક અઠવાડિયું છે, જે નિમિત્તે મહિલા સુરક્ષા દિવસનો કાર્યક્રમ આજરોજ સૌપ્રથમ મદ્રેસા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની સાથે રેલીથી શરૂ કરવામાં આવ્યો. વાત જો કરવામાં આવે તો સરસી JNZ મદ્રેસા હાઈસ્કૂલના વિદ્યાર્થી વિદ્યાર્થીઓની સાથે મદ્રેસા સ્કૂલથી ટાવર અને ટાવરથી વળી પાછા મદ્રેસા સ્કૂલ સુધીની એક રેલીનું આયોજન થયું હતું, જેની અગવાઈ DYSP SK રાય તેમજ નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ સહિત કોર્પોરેટર અશ્વિન કહાર અને મહિલા સુરક્ષા સમિતિના અધ્યક્ષ દ્વારા કરાયું હતું, અને જેની અંદર નવસારી ટાઉનની મહિલા પોલીસકર્મીઓ પણ જોડાઈ હતી, સાથે જ ટાઉન PI પણ જોડાયા હતા. ગુજરાત સરકાર તરફથી તારીખ 1-8-2024 થી લઈને 8-8-2024 લગી નારી વંદન ઉત્સવ ઉજવવામાં નક્કી કરવામાં આવેલ છે, જે અનુસંધાને વહીવટી વિભાગ, બાળ કલ્યાણ સુરક્ષા વિભાગ અને મહિલા વિભાગ તેમજ પોલીસ વિભાગ તરફથી સંયુક્ત કાર્યક્રમો રાખવાનું નક્કી કરવામાં આવેલ છે, જેના અનુસંધાને આજે 1-8 તારીખના રોજ મદ્રેસા હાઈસ્કૂલમાંથી છોકરાઓ અને છોકરીઓની એક રેલી, જે અનુસંધાને મદ્રેસા હાઈસ્કૂલ નવસારી ખાતેથી એક સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને લઈને એક રેલીનું આયોજન સંયુક્તપણે કરવામાં આવેલ, જેમાં બેટી બચાવો બેટી પઢાઓ તેમજ નારી વંદન ઉત્સવ નિમિત્તે આપણે નારી મહિલા સુરક્ષા અને પ્રાધાન્ય મળે અને એમને પણ જાગૃતતા આવે, ખાસ કરીને પુરુષોમાં કે મહિલાઓનું કદર કરે અને મહિલાઓનું આદર કરે એ બાબતની એક રેલીનું આયોજન કરવામાં મળે અને એ અનુસંધાને પબ્લિકમાં લોકોમાં જાગૃતતા આવે એ માટેની આજે એક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. રેલી પૂર્ણ થયા બાદ બપોરે 12:30 વાગ્યાથી બાઈ નવાજભાઈ ટાટા હાઈસ્કૂલ ખાતે એક સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેની અંદર વળી પાછા મુખ્ય મહેમાન તરીકે DYSP SK રાય, મિનલબેન દેસાઈ, મહિલા સુરક્ષાના અધ્યક્ષ રામભાઈ સહિત મહિલા સુરક્ષા સેતુના બહેનો જોડાયા હતા. સાથે જ ત્યાં દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના ગવાઈ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ શાબ્દિક પ્રવચન અને ત્યારબાદ સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેની અંદર વિશિષ્ટ કામગીરી બદલ મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, અને જેની અંદર બિલ્લી મોરાના પ્રોફેસર શ્રીમતી ભટ્ટજીનું સ્પેશિયલ સન્માન કરવામાં આવ્યું હતું. એમણે પોતે પણ એક સરસ મજાની સ્પીચ આપી હતી, અને સાથે જ સન્માનિત મહિલા PSI એવા મોરિયા મેડમ અને સાથે જ ચૌધરી મેડમ એમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ બીજા અન્ય ASI કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ મહિલાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આજરોજ જ્યારે નારીવંદના ઉત્સવ કાર્યક્રમમાં ટાટાદલ સ્કૂલમાં હું જ્યારે આવી ત્યારે આ બધી વાલી દીકરીઓને જોઈને એમ થાય છે કે ખરેખર આજે આ દીકરીઓને વંદન કરું છું અને ખૂબ જીવનમાં એ લોકો આગળ વધે, જે ભણી ગણીને આગળ આવે, સ્કૂલોનું નામ રોશન કરે. અને કઈ સ્કૂલમાંથી આવ્યા છે પહેલું તો એ પૂછવામાં આવ્યું કે કઈ સ્કૂલમાંથી આ દીકરી ભણીને બહાર નીકળી છે, ત્યારે સ્કૂલના પ્રિન્સિપલનું નામ રોશન થાય, એમના માતા પિતાનું નામ રોશન થાય, અને જ્યારે એ ભણી ગણીને બહાર નીકળે ને ત્યારે સમાજ એને આવકારે છે પ્રેમથી અને એ પોતાના ઉચ્ચ સ્થાન પર બેસે છે. ત્યારે હું દીકરીઓને એટલું જ કહીશ કે તમે જિંદગીમાં, આ જીવનમાં તમે આગળ વધો અને ખૂબ ભણો અને માતા પિતાનું નામ રોશન કરો. ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ રિફ્રેશ કે પાસ હૈ. અગર આપકો ભી ચાહિયે રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઇટીઝ, તો ફિર સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો.
તો શાળાની જ ત્રણ વિદ્યાર્થિનીઓ, જી હા, શાળાની ત્રણ વિદ્યાર્થિનીઓ, જેમાંથી એક વિદ્યાર્થિની બોક્સિંગમાં પ્રથમ, એક વિદ્યાર્થિની સંગીતમાં પ્રથમ, તો એક વિદ્યાર્થિની ગઈકાલે જ જિલ્લા કક્ષાએ સ્વિમિંગમાં પ્રથમ આવી હતી, એમને સન્માનિત કરાયા હતા. તો આ પ્રમાણે એક અઠવાડિયું મહિલા સશક્તિકરણના માટે નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નવસારી જિલ્લા પોલીસ તેમજ મહિલા સુરક્ષા સમિતિની બહેનોની સાથે સાથે 181 અભયમ અને સાથે જ સિવિલ કેમ્પસની અંદર આપ પ્રવેશો તો રાઇટ હેન્ડ સાઇડ પર જે પહેલું સખી વન સ્ટોપનું કેન્દ્ર આવે છે એની બહેનો પણ જોડાયા હતા. અને આ તમામ જે વિંગ છે એ તમામ વિંગ મહિલાઓ માટે કયા પ્રકારની કામગીરી કરે છે, કયા પ્રકારનું રક્ષણ આપે છે, તેમજ ખાસ કરીને જો વાત કરીએ તો DYSP SK રાય દ્વારા તો ખાસ મહિલાઓ માટે અને જ્યારે શાળાની વિદ્યાર્થિનીઓ, કારણ કે બાઈ નવાજભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલની અંદર મોટી સંખ્યાની અંદર જ્યારે વિદ્યાર્થિનીઓ હતા તો ત્યારે કોઈ તમને છેડે, કોઈ તમને આવતા જતા રોકે અથવા ટોકે કે તમારી સાથે કોઈ ચેન ચાળા કરે તો તમે કંટ્રોલ રૂમનો 181 અભયમનો તમે સંપર્ક કરી શકો છો. પોલીસ સતત તમારી સાથે જ છે, કોઈ ગભરાવાની જરૂર નથી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તારીખ 1 ઓગસ્ટ 2024 થી 8 ઓગસ્ટ 2024 દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. એ સંદર્ભે નવસારી જિલ્લામાં આજે મદ્રેસા સ્કૂલના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સાથે આપણે મહિલા સુરક્ષા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. મહિલાઓ સમાજમાં રાજકીય, આર્થિક અને સામાજિક ક્ષેત્રે આગળ આવે તે માટેનો તે ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ત્યાં સુધી કોઈ ઘરેલું હિંસા થાય તો ઘરેલું હિંસાની અંદર પણ તમે તમારી ગુપ્તતા જાળવી અને 181 અભયમ કે 100 નંબર પર કોલ કરી તમે જાણ કરી શકો છો. આ પ્રમાણે માહિતગાર કરવામાં આવ્યા હતા. તો સાથે જ બાઈ નવાજભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપલ દ્વારા પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા, મોબાઈલનો ઉપયોગ કઈ રીતે કરવો તેમજ કોઈપણ પ્રકારના પ્રલોભનમાં ના પડી, કોઈની સાથે છેતરપિંડીનો કિસ્સો ના થાય એ પ્રકારની માહિતીઓ આજે આપવામાં આવી હતી. અને આ પ્રમાણે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નવસારી જિલ્લા પોલીસ અને મહિલા સુરક્ષા સમિતિની બહેનો દ્વારા નારી વંદન ઉત્સવનો કાર્યક્રમ ઉજવાયો. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.